વાલાઓ પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે પણ હું ફરીથી તમારી સાથે નિર્ગમના પુસ્તકના ચોથા અધ્યાયમાંથી વાત કરવા માંગુ છું કે જ્યાં પ્રભુ મૂસાને મોકલે છે ફારુની પાસે પોતાના લોકોને છોડાવવાના માટે. અને ત્યાં પ્રભુ કહે છે કે જો મેં તારા હાથમાં આ ચમત્કારો મૂક્યા છે, આ વંડર્સ તારા હાથમાં મૂક્યા છે, તું ફારુની આગળ જઈને એ કરજે. અને મને તમને ખબર છે કે એને આપણે 10 પ્લેગ્સ કહે છે, 10 ચમત્કારો જે મિસરની અંદર ફારુની સમક્ષ મૂસાએ કર્યા અને છેવટે ઇસરાયલ પુત્રોનો છુટકારો થયો. ચોથા અધ્યાયમાં તમે વાંચો તો જ્યારે મૂસા ઇસરાયલ પુત્રોની પાસે પ્રથમ જાય છે મિસરમાં, ત્યારે કહે છે એણે ઇસરાયલ પુત્રોને દેખતા ચિહ્નો કરી બતાવ્યા, સાયન્સ, હી પરફોર્મ સાયન્સ. મને તમને નથી ખબર કે એણે કયા ચિહ્નો કર્યા અથવા શું સાયન્સ એને બતાવી, પણ બાઇબલ એ પ્રમાણે કહે છે કે જે કઈ સાયન્સ કે ચિહ્નો જે મૂસાએ બતાવ્યા એના લીધે લોકોએ વિશ્વાસ કર્યો. વિશ્વાસ આનો કર્યો કે પ્રભુ અમને છોડાવવાના છે અને પ્રભુએ અમને છોડાવવા માટે મૂસાને મોકલ્યો છે. પણ એટલે આ જે જર્ની હતી, જે સાયન્સ અથવા ચિહ્નોથી ચમત્કારો સુધીની, એની વચ્ચે વિશ્વાસ આવે છે, લોકોએ વિશ્વાસ કર્યો. અને ઇસરાયલ પુત્રોએ જ્યારે પ્રથમવાર જે ચિહ્નો પર વિશ્વાસ કર્યો મૂસાના, ત્યારે એ લોકોએ કેવા ચમત્કારો જોયા. એ લોકોએ 10 પ્લેગ તો જોયા મિસરના, પણ એ ઉપરાંત એ લોકોએ સૂપ સમુદ્રના ભાગ થતો જોયો, એ લોકોએ મેઘસ્તંભ જોયો, પિલર ઓફ મેઘસ્તંભ, એ લોકોએ અગ્નિસ્તંભ જોયો, એ લોકોએ માનના જોયું, એ લોકોએ ખડક ફાટીને એમાંથી પાણી નીકળતું જોયું, એ લોકોએ યરદન નદીના ભાગ થતા જોયા, એ લોકોએ યરેખોના કોટ તૂટી પડતા જોયા. પણ એ ચમત્કારો જોવા પહેલાની શરૂઆત જે કંઈ ચિહ્નો એમને આપવામાં આવેલા હતા એના પર એ લોકોએ વિશ્વાસ કર્યો. એટલે ચિહ્નોથી ચમત્કારો સુધી જવાની અંદર વિશ્વાસ આવે છે. કદાચ તમને પ્રભુએ વચનો આપ્યા છે, તમે બાઇબલ વાંચતા હશો ને તમને ખાતરી થઈ છે કે આ વચન મારા માટે છે. કદાચ કોઈએ તમને પ્રોફેટિકલી પ્રોફેસાઈ કરીને કહ્યું છે કે આ વચન તારા માટે છે. કદાચ તમે સૂર્યને, સૂર્યોદયને જોયો, સૂર્યાસ્તને જોયો છે. કદાચ તમે નેચરને જોયું છે. કદાચ તમે પક્ષીઓના અવાજ સાંભળ્યા છે. કદાચ તમે મેઘધનુષને જોયું છે. કદાચ તમે ફૂલોને જોયા છે અને તમને ખાતરી છે કે પ્રભુએ તમારી સાથે વાત કરી છે, પ્રભુએ તમને વચન આપ્યું છે. પણ હજુ તમે ચમત્કાર જોયો નથી, હજુ એ તમારી પ્રાર્થનાઓનો જવાબ તમને મળ્યો નથી, અને તમને થતું હશે કે સાયન્સથી અથવા ચિહ્નથી ચમત્કાર સુધીની મારી જર્ની ક્યાં છે. પણ એ ચમત્કારો જોવાની શરૂઆત થઈ કે ઇસરાયલ પુત્રોએ જે કંઈ ચિહ્નો આપવામાં આવ્યા હતા, જે વચનો આપવામાં આવ્યા હતા એના પર વિશ્વાસ કર્યો. અને તમને કે થતું હશે કે મારી અંદર વિશ્વાસ નથી, હું કેવી રીતે આના પર વિશ્વાસ કરું, તો તમારા માટે એક શુભ સમાચાર છે. પહેલા કોરંથીઓના પત્રની અંદર 12મા અધ્યાયની અંદર કહે છે કે ઈશ્વર પિતા પવિત્ર આત્મા દેવ એ વિશ્વાસની ભેટ આપે છે. જો પ્રભુના વચનો ઉપર, પ્રભુના પ્રોમિસિસ ઉપર વિશ્વાસ કરો એ અઘરો બનતો હોય, તો એનું સિમ્પલ સોલ્યુશન છે કે એના માટે કશું જ કરવાનું નથી. એ જે વિશ્વાસની જે ભેટ છે એને ભેટ ગણવામાં આવી છે. આપણે શું કરીએ કે શું નહીં કરીએ એના આધાર પર એ ભેટ મળતી નથી. અને ઈશ્વર પિતા તો બહુ ઉદાર અને બહુ ભલા પિતા છે, અને છૂટથી એ પોતાની ભેટો આપવા માંગે છે. એટલે જો તમે તમારા જીવનમાં બ્રેક થ્રુ જોવા માંગો છો, જો તમારા જીવનમાં તમે ચમત્કારો જોવા માંગો છો, તમને પ્રભુએ ચિહ્ન આપ્યું છે, પ્રભુએ તમને પ્રોમિસ આપ્યું છે, પણ તમને વિશ્વાસ કરવાનો અઘરું પડી રહ્યું છે, તો પ્રભુ પિતાની પાસે જઈને માંગો કે પ્રભુ મને તું ભેટ આપ, વિશ્વાસની ભેટ આપ, અને ચોક્કસપણે તમને વિશ્વાસની ભેટ આપશે. કારણ કે ચમત્કારો જોવાની શરૂઆત જે ચિહ્ન આપ્યું છે પ્રભુએ, જે પ્રોમિસો આપ્યા છે એને પર વિશ્વાસ કરવાનો છે. અને જો એ વિશ્વાસ કરવાનો અઘરું હોય તો પ્રભુ એ વિશ્વાસની ભેટ આપવા તૈયાર છે. અને આશા રાખું છું કે તમે પ્રભુ પાસે માંગશો, પ્રભુએ તમને વચન આપ્યું છે,
એના પર વિશ્વાસ કરવા માટેની ભેટ તમને પ્રભુ વિશ્વાસની ભેટ આપશે અને ત્યારે તમારા જીવનમાં તમે બ્રેક થ્રુ જોશો, તમે મિરેકલ જોશો, તમે વંડર્સ જોશો. પ્રભુએ તમને તેડ્યા છે, પ્રભુ તમને પ્રેમ કરે છે અને પ્રભુ તમને ઘણું આપવા માંગે છે. પ્રભુની પાસે જઈએ અને વિશ્વાસની ભેટ માંગીએ. આશા રાખું છું પ્રભુએ આજે તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.